દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 25 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી સભાને સંબોધશે. ત્યારે રૂપિયા 978.93 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજની જે કુલ લંબાઈ છે તે 2320 મીટર છે. બ્રિજ પર ખાસ વ્યુઇંગ ગેલેરી, બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકોની કોતરણી બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડતા અને સરળતાથી મળી રહેશે. સિગ્નેચર બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ કરશે. સિગ્નેચર બ્રિજનું જે ઉદ્ઘાટન છે તે 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4 લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર, ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે. આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે. બોટમાં મુસાફરી માટે અંદાજે 30-40 મિનિટનો સમય લાગતો હતો, જે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદરીઓ માટે વ્યૂઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટર રહેશે પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માનવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવી. પીછે સિગ્નેચર બ્રિજ દેખ રહ્યો ઇનસે બેટ દ્વારકા વાસીઓ, યાત્રિકો, યહાં કે રહેવાસીઓ હર કિસી કો બહુત બડા ફાયદા હૈ. જૈસે કે મેડિકલ સારવાર હૈ, યાત્રિકો આના જાના મુશ્કિલ થા વો પણ સબ ફાયદે હી હૈ, ફિર મેડિકલ ફાયદે હૈ, એજ્યુકેશન ફાયદે. દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં.